वडोदरा जिल्लाना पादरा नगरमां शाक मार्केट नजीक लारी गल्ला धारकोने पालिका द्वारा करवामां आवती हैरानगतीने पगले आजे जिल्ला कलेक्टर कचेरीए आवेदन पत्र आपी पालिका द्वारा अपायेला लाइसेंस सड़गावीने विरोध व्यक्त कर्यो हतो। छेल्ला घणा समयथी पादरा नगरमां नगरपालिका अने लारी गल्ला धारको वच्चे विवाद चाली रह्या छे। मार्केट विस्तारमां लाइसेंस धरावता लारी गल्ला संचालकोने नगरपालिका द्वारा ते स्थळेथी खसेड़वाना प्रयत्नो करवामां आवी रह्या छे, जेने लईने आजे वारंवार थती हैरानगतीना विरोधमां नेशनल हॉकर्स फेडरेशन द्वारा नगरपालिका द्वारा ज अपायेला लाइसेंसनी होळी करी जिल्ला कलेक्टरने आवेदन पत्र आपी पालिकाना तुगलकी सत्ताधीशो सामे कार्यवाही करवानी मांगणी करी हती। અમે નહીં નહીં તો 50-60 સભ્ય શિરવેલના લોકો આવેદન પત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે, ને અમારી એક જ મુખ્ય માંગ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાંય અમારી કોઈ સાંભળવામાં આવતી નહીં। પાદરા નગરપાલિકાના અમુક કોર્પોરેટરો સારા છે, ને એક જ હિટલરશાહી જે પોતે ચૂંટેલા નથી આખી બાંધમાં નગરપાલિકા લઈ લીધેલી છે, ને હિટલરશાહી કરીને અમારા ગરીબોના ઉપર પેટ પર લાત મારવામાં આવ્યા છે। 833 લાયસન્સ ધારકો છે, છતાંય અમને પેટ પર લાત મારવા છે। ને બીજું કે પાદરા શાક માર્કેટ જે સરદાર શાક માર્કેટ ત્યાં આગળ તમે ફૂટપાથની પાછળ અમે 30 લારીવાળા સદંતર ધંધો કરતા છે, 30 વર્ષથી ધંધો કરીએ છીએ, એને તમે આજે તમે જોઈ શકશો કે પતરા મારી દીધા છે। અમે ઠેઠ રોડ પર પતરા મારે તમે ધંધો કઈ ક્યાં કરવાનું, આજે અમારા પેટ પર લાત મારવામાં આવી રહી છે। બીજું કે પાદરા જગતનાકા જે મંદિર છે ભાતુજી મંદિર ત્યાં આગળ તમે જોઈ શકો ત્યાં ધંધો 20 લારીવાળા ધંધો કરતા ત્યાં આગળ એંગલો મારવામાં આવી છે, અને ફૂલબાગ જગતનાકા ફૂલબાગની અંદર ત્યાં આગળ તમે જોઈ શકો તો સ્વચ્છતા બતાડવા માટે ચોખ્ખાઈ બતાડવા માટે લધ્ધે લારીવાળાને પેટ પર લાત મારવામાં આવી છે। રાત્રિ બજાર બનીને પોતાના પેટ પાળવા માટે પોતાના લાડલાઓને એ ધંધો આપવા માટે ફિરાકમાં છે કોર્પોરેટરો। હું મહેરબાની કરું છું ને કલેક્ટરને કે આવેદન એટલા માટે આપીએ કે આજે અમારી વાત સાંભળવામાં નહીં આવે, ને આ લોકો ઉપર તાત્કાલિક એક્શન લેવામાં નહીં આવે, તો આવનારા દિવસે 1200-1500 લારીવાળા કલેક્ટર ઓફિસમાં ભૂખ હડતાલ કરીશું। દીદી ખાલી કોઈ કારણ નથી આપ્યું, અને આ એકચ્યુઅલી કામગીરી 6-7 મહિનાથી અમે કરી રહ્યા છે। એમને પહેલાં નોટિસ વગર ખસાડવાની કોશિશો કરેલી, પણ અમે એમને કાયદો બતાવ્યો એટલે ખસાડી ન શક્યા, તો એ લોકો વગર કામની નોટિસ લઈને આવ્યા છે, પોલીસનું દબાણ કરીને અમે બધાને ખસાડ્યા છે। હવે આમાં મેઇન મુદ્દો છે મૂળભૂત અધિકાર, જે આજીવિકાનો અધિકાર છે, જે રાઇટ ટુ લાઈફ છે, તે હલન થઈ રહ્યો છે અહીંયા। કેમ? કારણ કે લારી ગલ્લાવાળાને સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 પ્રમાણે ત્યાં એ લારી ગલ્લાનો ધંધો કરે છે તેને કરવા દેવામાં આવે છે। ઉપરથી કેન્દ્ર સરકારનો ઓર્ડર છે કે આ હેરાનગતિ બંધ થાય, જે અમે આમાં જોઈન કરેલો છે, અમે બધી જ રીતે કાયદેસર રીતે કામ કરીએ છીએ, પણ ગેરકાયદેસર રીતે એમને બધાના ધંધા બંધ કરાવ્યા છે, અને એ પાછા ચાલુ કરવા માટે અમારી કામગીરી છે। અમારી 10 માંગો છે, એમાં આ 100 લારીવાળાઓને પાછી એમની જગ્યા મળેથી લઈને બની બેઠેલા એક મદદનીશ પ્રમુખ છે, એકચ્યુઅલી ચૂંટાયેલા પ્રમુખ એક બીજા ભાઈ છે, પણ એમના ભાઈ મદદનીશ પ્રમુખ બની ગયા। હવે આવી રીતે તો હું બી ચૂંટાઈ જાઉં અને તમે બધા મારા ફ્રેન્ડ હોવ તો હું બધાને લઈ દઉં, તો આવી રીતે તો કોઈ કાર્યવાહી ના થાય। એટલે આ બધા લોકો અંદર મળીને કોર્પોરેશનમાં એકદમ જ ગેરકાયદેસરનું કામ કરે છે। 14 બહેનો ચૂંટાયેલી છે, કોઈ દિવસ અમે નથી જોયા એમને, કોઈ મિટિંગમાં નથી આવતા બહેનો, એમના પતિદેવો આવે છે। અમારે ટોટલ આંદોલન જ થશે હવેથી, કારણ કે ભૂખ હડતાલ કરશું અમે, આત્મવિલોપન ઓલરેડી અમારા એક સાથી કરી ચૂક્યા, કોશિશ કરી ચૂક્યા એમને લઈ ગયા, કારણ કે અમે અહીંયા જે માંગણીઓ કરે છે એ લોકોની આજીવિકા રોજ ફરક પડે છે, હરરોજ એક દિવસ અહીંયા તો આરામથી કહી દેશે કે એક હપ્તા પછી આવજો, પણ રોજ કોઈકના 200-300 રૂપિયા ઘરના ખાવાના જઈ રહ્યા છે। મારું નામ જય વ્યાસ, હું નેશનલ હોકર ફેડરેશનમાં જે આખા દેશમાં લારી ગલ્લાનું કામ કરે છે એમાં જનરલ સેક્રેટરી છું ગુજરાત। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।